નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો, આપણે અગાઉના લેક્ચરમાં ભારતીય અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે એના સંદર્ભની આપણે એનું મહત્ત્વ દર્શાવતા કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચામાં એ મુદ્દો આગળ વધારીએ છીએ, એના સંદર્ભની વાત કરીએ છીએ. ચેપ્ટર નંબર 8, કૃષિ ક્ષેત્ર, ધોરણ 12, અર્થશાસ્ત્ર. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે, જે પૈકીની કેટલીક મોટી સમસ્યાઓ નીચી ખેત ઉત્પાદકતા છે. અને નીચી ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતાં ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. અને જે માટેના કારણો નીચે પ્રમાણે, એટલે આપણું જે ઉત્પાદક છે, આપણે ભારત ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ખેતી સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ, મુશ્કેલીઓ અને પ્રશ્નો પણ છે. એટલે જે પૈકી આપણી મોટી સમસ્યાઓ એ ખેતી ઉત્પાદકતા છે. અને ખેતી ઉત્પાદકતા કેવી રીતે માપવામાં આવે, એ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન બીજા દેશોની સરખામણીમાં આપણે કેવું છે એના સંદર્ભમાં એ વિચારવું પડે, તો એના માટેના કેટલાક કારણો આપણને જવાબદાર છે. તો આપણે એ કારણોને 3 ભાગમાં વહેંચીશું. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. નંબર 1 સંસ્થાકીય પરિબળો આવશે, નંબર 2 ટેકનિકલ પરિબળો આવશે, અને 3 અન્ય પરિબળોની આપણે ચર્ચા કરવાની થશે. દરેકના વિભાગમાં જુદા જુદા પરિબળો આપણે ચર્ચામાં લઈશું. તો અહીંયા આપણે સંસ્થાકીય જે પરિબળો છે એ સંસ્થાકીય પરિબળોની આપણે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા એ જોવા મળે છે. તો કયા પરિબળો સંસ્થાકીયમાં? તો ભૌતિક, સામાજિક અને આર્થિક અને કાયદાકીય પરિબળોને કારણે આપણી નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મેચ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. તો અંગ્રેજોએ દાખલ કરેલી જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે જમીનદારી પ્રથા હોય, માલવારી પ્રથા હોય કે રૈયતવારી પ્રથા હોય કે ખેત ધિરાણની જે સવલતો હોય અથવા તો ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા હોય કે વાહન વ્યવહારની સવલતો કે જમીન માલિકીના પ્રશ્નો, આ બધા કારણોસર આપણે જે આ સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખીશું. અને આ પરિબળોની નકારાત્મક અભિગમને કારણે એ ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. તો એમાં આપણે ક્રમશઃ મુદ્દાઓની ચર્ચા કરીશું. એમાં પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મેચ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. એક જમીનદારી પ્રથા, બીજી હતી માલવારી પ્રથા અને ત્રીજી હતી રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી, ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. તો આજે અંગ્રેજોના સમયગાળા દરમિયાનથી આપણી જમીન મહેસૂલ એ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. એક ગુણનો પ્રશ્ન પણ મળી શકે વિદ્યાર્થી મિત્રો, તો કઈ? તો જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓને જમીન પર ખેતી કોના દ્વારા કરવામાં આવતી? કે ગણોતિયાઓ, એટલે જમીન પોતાની ન હોય પણ બીજા વ્યક્તિ એ વાવતા હોય તો એને ગણોતિયા તરીકે ઓળખવામાં આવે, અથવા તો જમીન વિહોણા જે ખેત મજૂરો છે એના દ્વારા કરવામાં આવતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન રહેવા દે, બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે એ લઈ લેતા. હવે આપણે પહેલાંના સમયમાં શું જોવા મળતી, કે જે તે જમીનદારો, મોટા જમીન ખાતેદારો છે, એ જમીનદારો પોતે વાવતા નહીં પણ એને શું કરતા, જેના જોડે જમીન નથી એવા ગણોતિયાઓને અથવા તો ખેત મજૂરોને એ પોતાની જમીન ઉપર એ પાક વાવવા માટે ભાડાપટ્ટે એ આપતા હતા. અને એમાંથી જે કોઈ ઉત્પન્ન થાય એ જમીનનું ભાડું અથવા તો એમાંથી એ ભાડા સ્વરૂપે એ ખેડૂતો પાસેથી એ ઉઘરાવી લેતા, પરિણામે ખેડૂત પાસે એ ઓછા પ્રમાણમાં પોતાનું માત
જીવન નિર્વાહ થઈ શકે એટલું જ એ એના જોડે ખેત ઉત્પાદન રહેવા દે, બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા, અને જેને કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. એટલે બધું ઉત્પાદન કરીએ વધારે, પણ મોટાભાગનો હિસ્સો એ જમીનદારો અથવા તો આવા ખેત ખાતેદારો છે એ લઈ લેતા, પરિણામે આપણે સામાન્ય વર્ગ એને વધારે ઉત્પાદન મળે એવું કશું જ વિચારતા ન હતા. તેઓ ખેતી ક્ષેત્રના ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. આઝાદી પૂર્વે ખેડૂતોની જમીનના કાયદા હેઠળ ખેડહક સલામતી અને સાંધ એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતા ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાય નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદનનો પ્રશ્ન એ વિકટ બન્યો છે. તો કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા માટેનું પહેલું આપણે કારણ અભ્યાસમાં લીધું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, એના વિશેની આપણે ચર્ચા કરી. નંબર બે છે વિદ્યાર્થી મિત્રો ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબોનો સામનો કરતા જોવા મળે છે, અને જેમ દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા જોવા મળે છે, અને આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ ખાતર જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. એટલે આપણા દેશના ખેડૂતો એ ખેત સવલતો ઉપર એટલે કે ખેત ધિરાણ ઉપર જ આધારિત છે. જો સરકાર અનાજનું વાવેતર કરવું હોય પણ એના માટે પહેલાંથી ધિરાણ આપશે તો જ ખેડૂત અનાજ લાવશે, સાથે સાથે બિયારણ ખાતર જંતુનાશક દવાઓ વગેરેની ખરીદી કરી શકે છે અને પછી જ એ વાવણીનું કામ શરૂ કરી શકે છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીમનારની મોટી ભૂમિકા જોવા મળી છે. ભારતમાં 1991 અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનાનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું, અને આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરી પાડતા હતા, અને આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી અને ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા. એટલે આઝાદી પછી આપણે પણ જોઈએ છીએ કે જો સરકાર દ્વારા એને ખેત ધિરાણ આપવામાં આવે તો વ્યાજનો દર ઓછો હોય, પણ આપણે જોઈએ છીએ કે સરાફો નાણાં ધીરનાર કરનાર જે તે વ્યક્તિઓના જ હાથમાં હતું, અને એમાં આપ્યું છે કે 1951 લગભગ 71.6% ખેત ધિરાણ એ નાણાં ધીરનાર કરનાર વ્યક્તિઓ દ્વારા જ એ ખેત ધિરાણ કરવામાં આવતું હતું, અને પરિણામે એનો વ્યાજનો દર ખૂબ જ ઊંચો હતો. ખેડૂતે જે કોઈ અનાજ પાકેલું હોય એમાંથી મોટાભાગનો હિસ્સો એના વ્યાજ પેટે વસૂલ કરી લેતા, અને બીજી વાત કે નાણાં શું કરતા એ ગરબડ કરતા, હિસાબોમાં પણ ગરબડ કરતા, કારણ કે ગામ્યના ખેડૂતો અભણ હતા, એમને કંઈ હિસાબ કિતાબ કંઈ આવડતું નહોતું. એટલે અહીંયા આપણે જોઈએ 85 થાય પણ તે હિસાબમાં કરે 75 અને 5 વધારાના એમ કરીને 100 રૂપિયા એ ખેડૂત જોડેથી વસૂલ કરી લેતા, તો આ પ્રમાણેનો હિસાબમાં એ ગોટાળા કરીને પણ એ ખેડૂતોને છેતરતા હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરદારનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું છે. સરકારે 1975 પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982 નાબાર્ડ, ધ્યાન રાખજો 1975 પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982 એ નાબાર્ડ જેને આપણે નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની એ રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ એ વધાર્યો છે. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ એ પૂરું પાડવામાં આવે છે. જે 72% લગભગ હતું 71.6% એમાં ક્રમશઃ ઘટાડો થયો, કારણ કે 75 કેટલીક પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું નિર્માણ કરવામાં આવ્યું, અને 1982 એ નાબાર્ડ, ધ્યાન રાખજો એનું ફૂલ નેમ પણ કોઈક વખતે મળી શકે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ક્યારે સ્થાપના થઈ તો 1982. જે સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે, તેમજ આ સઘન પ્રયાસોને કારણે જ એ નાણાં ધિરાણ વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ધિરાણ જોવા મળે છે, અને બાકીનું જે ધિરાણ છે મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આમ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં મેળવતા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી કોઈ ખેડૂતોને કૃષિ ક્ષેત્રની જે આવક એટલે કે નફો એ નહીવત રહેતો
હોવાથી ખેડૂતની વધુ ઉત્પાદકતા મેળવવા ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું નહોતું, જેને કારણે કૃષિ ક્ષેત્રના સતત નીચા ઉત્પાદકતા જોવા મળી. તો આપણે બીજો મુદ્દો ચર્ચામાં લીધો વિદ્યાર્થી મિત્રો, ખેત ધિરાણ. જો ઓછા દરે, વ્યાજબી દરે જો ખેડૂતોને ધિરાણ આપવામાં આવે તો ખેડૂતો ધિરાણ લેશે, નવી નવી બિયારણો લાવી, ખેડ ખાતર કરી, રાસાયણિક ખાતરનો, જંતુનાશક દવાનો ઉપયોગ કરી વધુ ઉત્પાદકતા માટે પ્રયત્ન કરે. પણ આપણે જોઈએ છીએ નાના મોટા ભાગના ખેડૂતો એ સરાપો જોડેથી લે છે, પોતાની જમીનો ઘીરે મૂકે છે, ઘરદર દાગીના ઘીરે મૂકે છે અને અનાજનું બિયારણ લેતા હોય છે, અને જે પરિણામે જે ઉત્પાદન થાય એમાંથી મોટો હિસ્સો એ વ્યાજ પેટે વસૂલ થઈ જતો હોય છે. પરિણામે એની આવક અથવા તો નફો એ ઓછો જોવા મળે, એટલે વધારે ખેત ઉત્પાદકતા માટે પ્રયત્ન કરતા નથી. એટલા માટે આપણે ખેત ઉત્પાદકતા નીચે જોવા મળે છે. ત્રીજો મુદ્દો છે કૃષિ પેદાશના વેચાણની વ્યવસ્થા. તો ભારતમાં નબળા પાયાના માળખા, જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી ઓળખીશું, અંતરિય ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારને જોડતા યોગ્ય પાકા રસ્તા, રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. એટલે આપણો માલ તૈયાર થઈ જાય પણ બજાર સુધી પહોંચાડવા માટે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારની અંદર અંતરિયાળ વિસ્તારો હોય, ઇન્ટિરિયર ઝોન હોય, એવા ક્ષેત્રોમાંથી બજાર સુધી પહોંચાડવા માટે, શહેરો સુધી પહોંચાડવા માટે કોઈ વ્યવસ્થા અથવા તો પાયાની સુવિધાઓ નથી, અથવા તો પાકા રોડ રસ્તાઓને વાહન વ્યવહારની સગવડ નથી. પરિણામે એ સ્થાનિક લેવલે જ એમને વેચાણ કરવું પડે છે. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે એ મોટો તફાવત જોવા મળે છે. મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે, અને દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોની ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક સાહુકાર કે દલાલ, જેને આપણે આડતિયા કહીએ છીએ, એ વેચી દેવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ખેત ઉત્પાદન જ્યારે આપણે માલ તૈયાર કરીશું, અનાજ કે કપાસ કંઈક કઠોળ તૈયાર કરીશું, બજારમાં વેચવા જઈશું, તે વખતે ભાવ ઓછો હોય છે, પરંતુ આપણે વેચી દઈએ છીએ પછી એનો ભાવ ઊંચો જોવા મળે છે. કેમ? કારણ કે જે સંગ્રાહકો છે, આડતિયાઓ છે, દલાલો છે, એજન્ટ્સો છે અથવા તો વેપારીઓ છે, સંગ્રાહખોરી કરી અને પછી તેનો અછત ઊભી કરે, અને ત્યાર પછી જ્યારે ભાવ ઊંચા મળે ત્યારે એનું વેચાણ કરે છે, અને જેની પરિણામે ખેડૂતોને અહીંયા કેટલીક વખતે આ પ્રકારનો વધારાનો લાભ મળતો નથી, અને દેવામાં ડૂબેલા એ ખેત જે ખેડૂતો છે એ ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન એ આપણને ઓછું મળતું હોય છે, એની આવક ઓછી થતી હોય છે. પરિણામે આ પરિસ્થિતિ જોવા મળે છે. બીજું કે ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાનું ખેત ઉત્પાદન સારું વળતર મેળવી શકતા નથી, અને જેને કારણે તે નિરાશવાદી બને છે. તો નીચી ખેત ઉત્પાદકતા માટેનું આ એક પણ અગત્યનું કારણ આપણે આપી શકીએ વિદ્યાર્થી મિત્રો, કે ખેતી પેદાશની વેચાણની વ્યવસ્થાના અભાવને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, અને નથી મળતા તો એની આવકમાં વધારો થતો નથી, આવક ન વધે તો પછી ખેડૂત વધારે ઉત્પાદન પણ કરતો નથી. કારણ કે આપણા ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે, તો આવક વધારે હશે તો દેવું ઓછું થશે અને પોતે પગભર બની શકશે અને વધારે ખેતી કરી શકે. તો અહીંયા આ એક અગત્યનો મુદ્દો આપી શકાય. ત્રીજો, ચાર પછીનો મુદ્દો છે ચોથો, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે, અને તેઓ આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ કે અભિલાષાઓ હોતી નથી, અને જેને કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉતે ખેત ઉત્પાદકતા ધરાવે છે. તો ગ્રામીણ સમાજ વ્યવસ્થા આપણી એવી છે કે મોટાભાગે આપણી પ્રારંભ એટલે કે નસીબ ઉપર, આપણે નસીબ આધારિત જ છે. ભગવાનને આપવું હશે, જે આપશે અનાજ. આપણે એક વખત બિયારણ વાવી આવીએ છીએ પછી એને ખેડ ખાતર અને પાણી આપણે નથી કરતા, જેને પરિણામે એની ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. એટલે કહેશે કે જે આપ્યું એ ઈશ્વરની આપેલ સમસ્યાઓ છે, અભાવપણાનો સ્વીકાર કરી લે છે અને પોતાની જીવન નિર્વાહ થાય એ
એટલો જ એમાં સંતોષ માને છે અને પરિણામે એ પોતાનો આર્થિક વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય કે આવકમાં વધારો થાય એવી કોઈ અભિલાષાઓ કે ઈચ્છા રાખતો નથી. પરિણામે આપણું જે અર્થતંત્રમાં કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. તો અહીં આપણે એક અગત્યનો નીચી ખેતી ઉત્પાદકતા માટેનું સંસ્થાકીય પરિબળોમાં ચાર પરિબળોની વિદ્યાર્થી મિત્રો વાત કરી. પહેલો જોયો જમીન મેસલું ઘરાવાની પ્રથા, બીજો જોયો ખેત ધિરાણની પ્રથા, ત્યાર પછી આપણે કૃષિ પેદાશના વેચાણની વ્યવસ્થા અને આપણો ગ્રામીણ સમાજ એની આપણે ચર્ચા કરી. તો આ ચાર મુદ્દાઓ સ્થાનિક સંસ્થાકીય પરિબળો વિશે પૂછાય તો એના વિશે તમારે લખવાનું થશે. બીજો પરિબળો આવે છે ખેતીની નીચી ઉત્પાદકતા માટે અને મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. આપણે કૃષિ ક્ષેત્રની અંદર આપણે જે કોઈ સાધન સરંજામ અથવા સાધનો યંત્રોનો જે ઉપયોગ કરીએ છીએ એ ઓછા પ્રમાણમાં થાય છે અને પરંપરાગત એટલે કે જૂની પ્રણાલી સાથે સંકળાયેલા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્ભર બનાવે છે. આપણા જે સાધનો છે જૂના સાધનો છે, જૂનવાણી આપણી વિચારધારાઓ છે. ખેતરની અંદર આપણે જોઈએ છીએ કપાસ હોય તો એમાં ઈયળ પડે તો આપણે જૂનવાણી કે એનું પાપ ન થાય દવાનો છંટકાવ ન કરવો પડે. જો દવા છંટકાવ નથી કરતા તો પછી કપાસ આપણે વધારે ઉત્પાદન લઈ શકતા નથી. તો આ એક જૂનવાણી આપણે વિચારધારા છે. જુદી જુદી પદ્ધતિઓનો આપણે વિકાસ કરવો જોઈએ, નવી નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ એ આપણે અપનાવતા નથી. અને વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે જે નીચી ઉત્પાદકતા માટે જવાબદાર બને છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતના ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. તો ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ જો કરવામાં આવે તો આપણે પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સારી રીતે આપણે આવક ઊભી કરી શકીએ અને ખેતીનો વિકાસ કરી શકીએ. પણ આપણે અત્યારે પણ કેટલીક જગ્યાએ ખેતીમાં ટ્રેક્ટરને બદલે હળ અથવા તો બળદનો આપણે ઉપયોગ કરીએ છીએ. સુધારેલ બિયારણ, રાસાયણિક બિયારણનો એટલે કે આધુનિક જે હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે કરતા નથી. જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ નથી કરતા. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એ નથી કરતા. છાણિયા ખાતરનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધા પદ્ધતિ જે જૂની પદ્ધતિઓ છે નવી પદ્ધતિનો ઉપયોગ કરીએ તો જ આપણે એમાં પ્રગતિ કરી શકીએ. તો જેની પરિણામે આપણું ખેતી ક્ષેત્ર જે મંદ ગતિનું છે એવું આપણે કરી શકીએ. ત્યાર પછીનો અન્ય પરિબળોમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એ મુદ્દો છે કે વસ્તીનું ભારણ. અન્ય પરિબળમાં ભારતમાં કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વધતી વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નિર્ભરતા લોકોને પ્રમાણ આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતમાં 72% લોકો ખેતીમાંથી એટલે કે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001 અને 2002માં ઘટીને 58% થઈ જ્યારે 2013 અને 2014માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% જેટલું નોંધવામાં આવ્યું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેની વધુ પડતી વ્યક્તિઓ પછી ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વેચાઈ જતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. તો આપણા દેશની અંદર વસ્તીનું ભારણ ખેતી ક્ષેત્રો પર વધારે છે. શરૂઆતમાં જોયું કે લગભગ 72% લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આઝાદીના સમય દરમિયાન 58% લોકોને રોજગારી પૂરી પાડતું આ એક અગત્યનું ક્ષેત્ર હતું. પણ 2013 અને 2014માં આપણે જોઈએ છીએ કે એનું પ્રમાણ ઘટી અને 49% જેટલું જોવા મળ્યું છે. આપણો એક કુટુંબ હોય અને એની 5 વીઘા જમીન હોય અને એનું જે ઉત્પાદન અને એક જ ખેડૂત હોય એના 2 કે 3 જ વ્યક્તિ હોય એની ઉત્પાદકતા તો એ આપણે જોઈએ પહેલાં 5 વચ્ચે વેચાય છે, પહેલાં 3 વચ્ચે વેચાય છે. પણ આપણા ખેતી ક્ષેત્ર ઉપર ભારણ એ વધારે હોવાને પરિણામે આપણે નીચી ખેતી ઉત્પાદકતા જોવા મળે છે. નંબર 2, આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનાને બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના
એ જે યોજના 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું છે અને ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પર જ જેટલા પ્રયત્નો સમય ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. હવે 1956ની એટલે કે જેને આપણી બીજી પંચવર્ષીય યોજના કહેવામાં આવે ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું અને જેને પરિણામે એ ઉદ્યોગો પાછળ વધારે સમય ફાળવવામાં આવ્યો, વધારે ખર્ચો કરવામાં આવ્યો અને વધારે પ્રયત્નો કરવામાં આવ્યા. ખેતી ક્ષેત્રે જો એટલા પ્રયત્નો કરવામાં આવ્યા હોય તો આપણે ખેતી ક્ષેત્ર વધુ પ્રમાણમાં આપણે વિકાસ કરી શક્યા હોત. સરવાળ એમ કહી શકાય કે ભારતનું ખેતી ક્ષેત્ર અનિયમિત અને મંદરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂર પ્રમાણે સહાયક બની નથી અને આ જ કારણથી ભારતની કૃષિ ક્ષેત્રની સ્થિતિ એ ચિંતાજનક બની છે અને આપણું ખેત ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. આપણું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદરે વિકાસ કરે છે, સરકારે પણ એમાં ઉદાસીનતા દાખવી છે, સરકાર પણ એમાં વિકાસ થાય એવો રસ નથી. પરિણામે આપણું કૃષિ ક્ષેત્ર અત્યારે ચિંતાજનક સ્થિતિમાં છે. એટલે આપણે કહીશું કે ભારતમાં અન્ય પરિબળોને કારણે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. તો અહીંયા આપણે અગત્યનો અને મહત્વનો જે પ્રશ્ન ચર્ચામાં લીધો કે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો, એમાં સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળોની આપણે ચર્ચા કરી. આ મુદ્દો પરીક્ષા લક્ષે વિદ્યાર્થી મિત્રો છે એટલે તમારે ચર્ચા કરવાની. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના કેટલાક ઉપાયોની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.